નમસ્કાર, સિટી લાઈવમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી. ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માવઠા સંદર્ભે સીએમ અને કૃષિમંત્રી વચ્ચે સહાય અંગે ચર્ચા થઈ છે. સાથે જ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સીરપ કાંડ બાદ પગલાં લેવાયા છે. તમામ બજેટ સત્રની તૈયારીઓ સંદર્ભ પણ ચર્ચા કરવામાં આવી હતી. જે રીતે સીરપકાંડ બાદ લેવાયેલા પગલાં પર કરાઈ છે ચર્ચા અને સાથે જ હવામાનને લઈને પણ સીએમ બેઠકની અંદર સીએમની અધ્યક્ષતામાં ચર્ચા કરવામાં આવી છે. બેઠકની અંદર કૃષિમંત્રી સહિત તમામ લોકો જોડાયા હતા અને બેઠક બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાઈ છે કેબિનેટની બેઠક. આ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. માવઠા સંદર્ભે ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી વચ્ચે પણ ચર્ચા થઈ છે. સીરપકાંડ બાદ લેવાયેલા પગલાં પર પણ ચર્ચા કરવામાં આવી છે. તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને બજેટ સત્રની તૈયારીની પણ ચર્ચા કરવામાં આવી છે. ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠક પૂર્ણ કરવામાં આવી છે. માવઠા સંદર્ભે ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી વચ્ચે ચર્ચાનો દોર. સીરપકાંડમાં લેવાયેલા પગલાં બાબતે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ. તો સાથે જ વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને બજેટ સત્રની તૈયારીની પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે. કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે, જ્યારે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાયબ્રન્ટ સમિટ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉચ્ચ ડેલિગેશને તાજેતરમાં જ વિદેશ પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ આજે મળેલી કેબિનેટ બેઠકની અંદર મહત્વના મુદ્દાઓ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ચર્ચા કરી હતી. આપને જણાવી દઈએ કે આજની કેબિનેટ બેઠકની અંદર ખાસ કરીને સીરપ કાંડ મુદ્દે મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંકેતો આપ્યા હતા અને આ બાબતમાં કોઈ પણ ચમરબદ્ધીને નહીં છોડવા માટે તંત્રને સીધા સંકેતો પણ આપી દીધા હતા. તો બીજી તરફ રાજ્યના ગૃહ વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સીરપ કાંડ મુદ્દે કરેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત માવઠાના કારણે જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તેનું જે હાલ સર્વે ચાલી રહ્યું છે તે સર્વેની ઝડપ વધારવા માટે અને જે ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થયું છે તેને સત્વરે રાજ્ય સરકાર સહાય આપે તે માટે પણ કેટલાક મહત્વના દિશા નિર્દેશ કૃષિમંત્રી અને કૃષિ વિભાગના અધિકારીઓને આપ્યા હતા. સાથે સાથે વાયબ્રન્ટ સમિટ અંતર્ગત અત્યાર સુધીમાં જેટલું રોકાણ થયું છે અને આવી રહેલા કેટલા રોકાણો છે તે બાબતે પણ લેખાજોખા કરીને ખાસ સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટની ચાલી રહેલી તૈયારી અને તેની નવી બાબતો ઉપર પણ મહત્વના સૂચનો કર્યા હતા અને નાણાં મંત્રાલયને આ કામગીરી સત્વરે પૂરી પાડવા માટે પણ મહત્વના દિશા નિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિદેશ પ્રવાસ બાદ મળેલી આજની આ કેબિનેટ બેઠક લંબાણપૂર્વક ચાલી હતી, જેની અંદર મહત્વની બાબતો વિશે મંત્રીઓ સમક્ષ ચર્ચા વિમર્શ અને મંત્રણા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત અંતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના વિદેશ પ્રવાસની ફલશ્રુતિ પણ અધિકારીઓ અને કેબિનેટમાં હાજર રહેલા તમામ મંત્રીઓ સમક્ષ વ્યક્ત કરી હતી. જે રીતે કેબિનેટ બેઠક યોજાઈ હતી સીએમની અધ્યક્ષતામાં, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. સીરપ કાંડ કે જે બહુ ચર્ચિત મુદ્દો બન્યો છે તેનામાં પણ સમીક્ષા કરી અને કેટલા પગલાં લેવાયા અને શું કાર્યવાહી ચાલી રહી છે તેની પણ સમીક્ષા કરાઈ છે. સાથે જ વાયબ્રન્ટ ગુજરાત સમિટને અંતર્ગત પણ ક્યાંક ને ક્યાંક સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી છે. સમાચાર રાજકોટથી. રાજકોટ ફૂડ વિભાગ ચેકિંગના નામે નાટક કરતું હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે ફૂડ વિભાગ દ્વારા ઓન પેપર બતાવવા માટે ઈંડાની લારીઓમાં તપાસ કરાઈ છે અને માત્ર 2-3 લારીઓમાંથી જ નમૂના લેવાયા હતા. માત્ર નાની લારીઓ પર જ ચેકિંગ થયું હોવાથી ભેળસેળ કરતા મોટા વેપારીઓ બેફામ બન્યા છે. જે રીતે ફૂડ વિભાગ દ્વારા ભેળસેળનું નાટક જે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને સમગ્ર હકીકત બહાર આવી રહી છે. ક્યાંક ને ક્યાંક આરોપ લાગ્યા છે કે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગના નામે નાટક કરવામાં આવી રહ્યું છે. ફૂડ વિભાગની બેદરકારીને પગલે મોટા વેપારીઓ બેફામ થયા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. ફૂડ વિભાગ દ્વારા જે રીતે અધિકારીઓ દ્વારા રાતના સમયે માત્ર ઈંડાની 2-3 લારી પર ચેકિંગ કરી અને નમૂના લેવામાં આવ્યા અને ત્યારબાદ સમગ્ર હકીકત ક્યાંક ને ક્યાંક ખુલ્લી પડી કે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગના નામે માત્ર નાટક થઈ રહ્યું છે.
ફૂડ વિભાગના અધિકારીઓ ચેકિંગના નામે નાટક કર્યું છે અને સાથે જ જે રીતે સમગ્ર હકીકત સામે આવી છે તેમાં મોટા વેપારીઓ બેફામ થયા હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. ફૂડ વિભાગની બેદરકારીને પગલે વેપારીઓ હવે ધીરે ધીરે બેફામ બની રહ્યા છે. રાજકોટ ફૂડ વિભાગ ચેકિંગના નામે નાટકનો ઘટસ્ફોટ થયો છે. ઈંડાની લારીઓમાં ચેકિંગ કરી અને દેખાડો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઓન પેપર બતાવવામાં આવેલી ઈંડાની લારીઓમાં અત્યારે હાલમાં કોઈપણ પ્રકારની મોટી વેપારીના ત્યાં ક્યાંય ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નથી. રાજકોટ ફૂડ વિભાગ ચેકિંગના નામે નાટકનો ઘટસ્ફોટ થયો છે. ઓન પેપર બતાવવામાં આવતા ઈંડાની લારીમાં તપાસ કરવામાં આવી અને સમગ્ર મામલાને લઈને અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગ દ્વારા નાટક કરવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે. ચેકિંગના નામે નાટકનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. ફૂડ વિભાગનો ચેકિંગના નામે ઘટસ્ફોટ, જે રીતે ફૂડ વિભાગ મોટા વેપારીઓને છાવરી રહ્યો હોય તેવું ક્યાંક ને ક્યાંક આરોપો લાગ્યા છે. સાથે જ મોડી રાત્રે માત્ર ઈંડાની નાની નાની લારીઓ પર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે, એને લઈને શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. તમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ. ધ્રુવ જણાવો કે જે રીતે ઈંડાની લારી પર જે રીતે રાત્રિના સમયે ચેકિંગ કરી અને ફૂડ વિભાગ દ્વારા જે નાટક કરવામાં આવ્યું હોય તેવા આરોપો લાગી રહ્યા છે, શું છે સમગ્ર મામલો? રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તપાસના નામે ક્યાંક નાટક થતું હોય એ પ્રકારનો એક કિસ્સો છે તે ક્યાંક સામે આવ્યો છે. ખાસ તો ગઈકાલે રાત્રે ઈંડાની લારીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસમાં 10 જેટલી જે ઈંડાની લારીઓમાં ફૂડના જે નમૂના છે તે લેવામાં આવ્યા હતા. ખાસ તો ક્યાંક આ પણ એક વાત સામે આવી રહી છે કે ઈંડાની લારી હોય કે પછી અન્ય જે લારીવાળા ઉપર ક્યાંક ફૂડ તપાસ ક્યાંક હાથ ધરવામાં આવે છે, ન કે અન્ય કોઈ ફૂડ સ્ટોલ કે એટલે કે મોટી કોઈ પ્રકારની જે તપાસ છે તે નથી થતી. આ એક જે નાના વેપારીઓ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા સામે એક આક્રોશ વ્યક્ત કરતા જણાવી હતી અને આ સાથે કહી શકાય કે 10 જેટલા જે ઈંડાની લારીઓ છે ત્યાંથી જે અનેક જે ફૂડ સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા અને આ સાથે ક્યાંક જે બે લારીઓને પણ ક્યાંક નોટિસ છે તે ફટકારવામાં આવી હતી. એટલે કે આ પ્રકારની જે કામગીરી રાજકોટ મહાનગરપાલિકા કરીને પોતાનું સંતોષ માનતી હોય છે, ત્યારે ખાસ તો જે નાના વેપારીઓની એક જ માંગ છે કે તેમના જે લારીઓમાં જે રીતના તપાસ હાથ ધરવામાં આવે છે એ જ પ્રકારે જે મોટી જે દુકાનો છે એટલે કે ફૂડ શોપ હોય છે ત્યાં પણ આ પ્રકારની તપાસ છે તે કરવામાં આવે, જેથી કોઈ ભેળસેળ વાળી જે ચીજ વસ્તુઓ હોય છે તે લોકો ન આરોગે. કહી શકાય કે ક્યાંક જે લારીઓ વાળા છે તેમનું એક જ સૂર અત્યારે દેખાઈ રહ્યો છે કે જે રીતના હાલ લારી વિરુદ્ધ ક્યાંક હાલ કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટ મહાનગરપાલિકા તરફથી, એ જ પ્રકારે ક્યાંક મોટા જે દુકાનદારો છે, રેસ્ટોરન્ટ છે કે પછી ફૂડ ધારકો છે, ફૂડ સ્ટોલ ધારકો છે, આવા જે લોકો છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આ પ્રકારના અનેક જે ભેળસેળિયાયુક્ત જે ભોજન છે તે લોકો પણ ક્યાંક પીરસે છે અને ખાસ તો આ પ્રકારની કડક કાર્યવાહી છે તેમના વિરુદ્ધ પણ કરવામાં આવે તેવી તેઓ પણ માંગ કરી રહ્યા છે. જી ચોક્કસથી આભાર હતા તમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ, કે જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં જે રીતે ફૂડ વિભાગ દ્વારા જે ચેકિંગની કાર્યવાહી થઈ રહી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક આરોપો લાગી રહ્યા છે કે માત્ર ચેકિંગના નામે તરકટ થઈ રહ્યું છે, એટલે જ અત્યારે હાલમાં આ સમગ્ર બાબતને લઈને વિવાદ ઉભો થયો છે. રાજ્યમાં નકલી પીએમઓ સીએમઓ બાદ હવે નકલી ધારાસભ્ય ઝડપાવશે. જૂનાગઢમાં નકલી ધારાસભ્યનો રોફ જમાવતા એક આધેડની ધરપકડ કરવામાં આવી છે. કારમાં એમએલએ ગુજરાત લખી રોફ જમાવતા 53 વર્ષીય રાજેશ જાદવ નામના આધેડને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. આ નકલી ધારાસભ્ય પશુપાલન મંત્રીના પીએમની ઓળખ આપી મંત્રી પુરુષોત્તમ સોલંકીના નામે રોફ જમાવતો હતો. ત્યારે ટ્રાફિક ચેકિંગ દરમિયાન પોલીસે તેની તપાસ કરતા નકલી ધારાસભ્યનો ભાંડો ફૂટ્યો છે, જ્યારે મેંદરડાના પોલીસે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે રીતે નકલી ધારાસભ્ય ઝડપાયો છે તેને લઈને અત્યારે હાલમાં
પોલીસે તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. 53 વર્ષીય આધેડને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. જૂનાગઢમાં નકલી પીએમઓ સીએમઓ બાદ હવે નકલી ધારાસભ્ય. પશુપાલન મંત્રીના રેફરન્સ દ્વારા તેણે પોતે હાલમાં ગાડી ઉપર પ્લેટ લગાવી અને તે ફરતો હતો. કારમાં એમએલએ ગુજરાતની પ્લેટ લગાવી અને તે રોફ જમાવતો હતો. એક એમએલએ નું બોર્ડ રાખનાર એક શખ્સ ઝડપાયો છે અને તે જે પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અંગત મદદનીશ હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને જે દ્રશ્યોમાં આ શખ્સને જોઈ શકો છો કે આજે રાજેશ જાદવ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે અને જે છે તેની ફોર વ્હીલ લઈ અને રાજકોટ તરફથી જૂનાગઢ આવી રહ્યો હતો અને ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે વાહન ચેકિંગ દરમિયાન આ શખ્સની ગાડી રોકી અને તેમાં એમએલએ ગુજરાત નામનું બોર્ડ હતું. તેને પૂછતા કે તમે એમએલએ છો કે નહીં, પરંતુ તે એમએલએ ન હોવાનું જણાવ્યું હતું અને બાદમાં તેની પાસેથી બીજો એક કાર્ડ મળી આવ્યું હતું. તેમાં પોતે અંગત મદદનીશ છે તે પશુપાલન મંત્રીનો હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસે ખરાઈ કરતા આ કોઈ પણ ન હોવાનું સામે આવ્યું છે અને જેને લઈને ડુપ્લિકેટ જે ખોટી ઓળખ આપવાની ફરિયાદ છે તે પોલીસમાં નોંધાઈ છે. હાલ તો પોલીસે ફરિયાદી બની અને રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી અને વધુ પૂછપરછ શરૂ કરી છે, જેમાં પોલીસ દ્વારા આ શખ્સે અગાઉ ક્યાંય પણ આ એમએલએ ના નામનો ઉપયોગ કર્યો છે, ક્યાંય પણ કોઈને ધાકધમકી આપી છે કે નહીં તે સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. જે રીતે રાજ્યમાં નકલી પીએમઓ સીએમઓ બાદ હવે નકલી એમએલએ ની ધરપકડ કરવામાં આવી છે. કારમાં એમએલએ ગુજરાત લખી અને તે રોફ જમાવતો હતો, પરંતુ જે રીતે પોલીસ ખરાઈમાં ક્યાંક ને ક્યાંક તેની પોલ ઝડપાઈ ગઈ અને પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં ઝડપાયેલો નકલી ધારાસભ્ય જે 53 વર્ષીય આધેડ છે, જેણે જૂનાગઢમાં નકલી ધારાસભ્ય તરીકેની ઓળખ આપી, પરંતુ પોલીસ તપાસમાં તે આખરે ઝડપાઈ ગયો છે. પોલીસના ક્રોસ વેરિફિકેશનમાં નકલી ધારાસભ્યનો રોપ જમાવતો આધેડ ઝડપાયો છે. વડોદરામાંથી ફરાર નકલી સીએમઓ ઓફિસરની ધરપકડ બાદ નવો ખુલાસો થયો છે. વિરાજ પટેલ જાપ્તાના કોન્સ્ટેબલનું બાઇક લઈને ભાગ્યો હતો. તે મમ્મીને મળવા આણંદ જવાનું કહેતો હતો અને ત્યારે બાઇક લઈને ગયો હતો. ત્યારે કોન્સ્ટેબલે કઈ લાલચમાં બાઇક આપ્યું તે મોટો સવાલ છે. તો સમગ્ર મામલે ગોત્રી પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ભરતસિંહની ધરપકડ કરવામાં આવી છે. નકલી સીએમઓમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. જે રીતે નકલી સીએમઓને ફરાર કરવામાં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાનું બાઇક આપ્યું હતું તેવી હકીકત સામે આવતા આખરે કોન્સ્ટેબલે એવી કઈ લાલચના કારણે બાઇક આપ્યું તે હકીકત સામે આવ્યું છે. વડોદરામાં નકલી સીએમઓની ધરપકડ બાદ હવે નવો ખુલાસો, જેમાં પોલીસ કોન્સ્ટેબલની પણ આ પ્રકરણની અંદર ધરપકડ કરાઈ છે. હિતેન્દ્રસિંહ નામનો પોલીસ કોન્સ્ટેબલ કે જેણે આરોપીને બાઇક આપ્યું અને તેને ફરાર થવામાં મદદ કરી હતી. આ સમગ્ર મામલાને લઈને વિરાજ પટેલ જાપ્તાના કોન્સ્ટેબલનું બાઇક લઈને ભાગ્યો હતો. નકલી સીએમઓ વિરાજ પટેલ કે જેણે પોલીસ કોન્સ્ટેબલનું બાઇક લીધું અને તે ફરાર થઈ ગયો હતો. આ હકીકત તપાસ દરમિયાન બહાર આવતા પોલીસે પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે અને હકીકતના મૂળ સુધી પહોંચવા કવાયત શરૂ કરી છે. પોલીસને ચકમો આપી આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તપાસ દરમિયાન આખરે ફરી એકવાર નકલી સીએમઓને ઝડપી પાડ્યો છે. વિરાજ પટેલ નામનો શખ્સ કે જે નકલી સીએમઓ તરીકે ઓળખ આપી અને લોકોને ગુમરાહ કરતો હતો, જેને ભાગવામાં એક કોન્સ્ટેબલે મદદ કરી હોવાનું સામે આવ્યું. પરંતુ આખરે સવાલ એ થાય છે કે આખરે આ કોન્સ્ટેબલને એવી તો કઈ લાલચ આપવામાં આવી કે જેના કારણે તેણે આ આરોપીને મદદ કરી, અને એ જ કારણોસર અત્યારે હાલમાં વડોદરા પોલીસે કોન્સ્ટેબલની પણ ધરપકડ કરી લીધી છે. નકલી સીએમઓ વિરાજ પટેલની ધરપકડ. નકલી સીએમઓ વિરાજ પટેલને પોલીસે દબોચ્યો હતો અને વિરાજ પટેલ સીએમઓ ઓફિસમાં કામ કરે છે. સાથે સાથે મહત્વની બાબત એ હતી કે મુંબઈની મોડલે પણ છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી અને આ ફરિયાદોનો આરોપી ભાગતો ફરતો હતો. વિરાજ પટેલને ટૂંક સમય પહેલા પોલીસે જાપ્તા હેઠળ લાવી હતી અને જાપ્તામાંથી
કોન્સ્ટેબલ નું બાઇક લઈ અને આનંદ ભાગી છૂટ્યો હતો અને પોલીસે એને મિઝોરમ ની બોર્ડર પરથી પકડ્યો છે અને હાલ એની તપાસ ચાલી રહી છે. બે દિવસ પહેલા મિઝોરમથી કોટરી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની પોલીસે વિરાજ પટેલની ધરપકડ કરી વડોદરા લાવી છે અને વડોદરામાં તપાસ કરતા એક નવો ખુલાસો બહાર આવ્યો છે કે જ્યારે વિરાજ પટેલને જાપ્તા હેઠળ લાવવામાં આવ્યો હતો ત્યારે કોન્સ્ટેબલનું બાઇક લઈને આનંદ મમ્મીને મળવા જવું છે તેવું કહીને ભાગ્યો હતો. બાઇક સાથે આજે કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. એક બાદ એક ખુલાસા વિરાજ પટેલમાં થતા જાય છે કે વિરાજ પટેલને ભાગવામાં મદદ કરનાર પોલીસવાલા જ હતા, એટલે કહેવાય છે કે પોલીસે જ વિરાજ પટેલને ભગાડ્યો હતો અને એ જ સંદર્ભે હિતેન્દ્રની ધરપકડ પણ કરવામાં આવી છે. આ પહેલાં પોલીસે અનેક લોકોની સામે પગલાં લેવાની વાત કરી છે અને અનેક સામે તપાસ ચાલી રહી છે, ત્યારે વિરાજ પટેલની તપાસ હજુ અનેક ખુલાસા કરે તેવી માહિતી છે. જે રીતે ફરી એકવાર નકલી સીએમઓની ધરપકડની અંદર એક વળાંક આવ્યો છે, નકલી સીએમઓની ધરપકડ બાદ પૂછપરછ કરતા એક કોન્સ્ટેબલની મદદગીરી સામે આવી છે. કોન્સ્ટેબલે નકલી સીએમઓ વિરાજ પટેલને બાઇક આપી હતી અને જેના પર તે ફરાર થઈ ગયો હતો, પરંતુ આખરે આ બાઇક શું કામ આપવામાં આવી અને બાઇક આપવા પાછળ કોન્સ્ટેબલને શું લાલચ આપવામાં આવી હતી તે સમગ્ર બાબતે અત્યારે હાલમાં પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. વિરાજ પટેલ જાપ્તાના કોન્સ્ટેબલનું બાઇક લઈને ફરાર થઈ ગયો હતો, પરંતુ ફરી એકવાર ઝડપાયા બાદ આ પ્રકરણમાં નવ વળાંક આવ્યો છે. તો સુરતમાં નવ વેપારીની પેઢીઓના 30 સ્થળે SGST ની તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે ઓનલાઈન વેપાર કરતા નવ વેપારીઓ ચોપડા પર 12-18% ટેક્સ દર્શાવી ટેક્સ ઓછો ભર્યો હતો, ત્યારે માત્ર 5% ટેક્સ જમા કરાવતા હોવાની માહિતી હતી, તેમજ ટેક્સ ઓછો ભરી પૂરતી ITC મેળવી લેતા હતા, ત્યારે વાંધાજનક દસ્તાવેજો ઇલેક્ટ્રોનિક ઉપકરણો ડેટા લીધા હતા અને જ્યારે તમામ ડેટાનું વેરિફિકેશન હાથ ધરાયું જેમાં મોટી કરચોરી બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જે રીતે સમગ્ર હકીકત સામે આવી છે, SGST દ્વારા સુરતમાં દરોડાનો મામલો, માત્ર 5% ટેક્સ જમા કરાવી અને બાકી કરની ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે સુરતમાં 30 સ્થળોએ SGST ની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં મોટી કરચોરી પકડાય તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત થઈ રહી છે. ઓનલાઈન વેપાર કરતા નવ વેપારીઓને ત્યાં તપાસની કાર્યવાહી તેજ કરાઈ છે. ઓનલાઈન વેપાર કરતા વેપારીઓને ત્યાં તપાસની કાર્યવાહી કે જેની અંદર જરૂર મુજબનો ટેક્સ કરતા ઓછો ટેક્સ ભરી અને કરચોરી કરતા હતા અને ચોપડા પર 12-18% ટેક્સ દર્શાવી ઓછો ટેક્સ ભરતા હતા, આ તમામ બાબતોને લઈને SGST ડિપાર્ટમેન્ટ દ્વારા કરચોરીની હકીકત બહાર લાવવા માટે તપાસનો તખતો તૈયાર કરવામાં આવ્યો છે. સુરતમાં 30 સ્થળોએ SGST વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. વાત મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર. દિવ્યેશ, જણાવો કે SGST દ્વારા જે રીતે રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કરચોરીનો મામલો છે, શું છે સમગ્ર હકીકત? બિલકુલ, થી સુરતમાં SGST ની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. SGST ની એન્ફોર્સમેન્ટ જે ટીમ છે, એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા આ સમગ્ર દરોડો જે છે તે પાડવામાં આવ્યો હતો અને સુરત શહેરમાં ઓનલાઈન વ્યવસાય કરતા 9 જેટલા વેપારીઓના 30 જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે દિવાળીનો તહેવાર ગયો છે અને આ દિવાળીના તહેવાર દરમિયાન ઓનલાઈન બિઝનેસ જે છે તે વધુ કર્યો હતો અને ટેક્સ ઓછો ભર્યો હતો અને ટેક્સ ચોરી કરી હોવાની બાતમીના આધારે SGST ની ટીમે સર્ચ હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે 12%થી લઈ 18% સુધીના ખરીદમાં બિલો બતાવી માત્ર 5% જેટલો ટેક્સ ભર્યો હોવાની બાતમી SGST ની ટીમને મળી હતી. તે દરમિયાન SGST ની ટીમે દરોડો પાડ્યા હતા અને 9 જેટલા વેપારીઓના 30 જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. હાલ કહી શકાય કે જે પ્રકારે ખૂબ જ મોટા બેનામી દસ્તાવેજો અને મોટી ટેક્સ ચોરી ઝડપાય તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે દિવાળી વેકેશન દરમિયાન, જે પ્રકારે દિવાળીનો મહિનો હતો તે દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં ઓનલાઈનનો વ્યવસાય થયો હતો. આ ઓનલાઈનનો વ્યવસાય કરતા 9 જેટલા વેપારીઓને ત્યાં CST ની ટીમ દ્વારા જે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે તેમાં અલગ અલગ રીતે દસ્તાવેજો પુરાવા એકત્ર કરવામાં આવશે.
ખાસ કરીને આ એસજીએસની ટીમને જે કુરિયરો થયા હતા તે કુરિયરોને લઈ અને એક અંદાજે આંકડો કાઢવામાં આવ્યો હતો અને આ કુરિયરોના આંકડાને લઈને જ તેમને બાતમી અને તેમની ક્યાંક ને ક્યાંક જે આ ભરોસો છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મહદઅંશે કહી શકાય કે જે પ્રકારે કુરિયરો થયા હતા આ કુરિયરોની સંખ્યા પણ ખૂબ વધારે છે તેને લઈને જ આ આંકડો જે છે તે સામે આવશે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ઓનલાઈન વ્યવસાય ચાલી રહ્યો છે અને ઓનલાઈન વ્યવસાય અત્યાર સુધીમાં કુરિયરો મારફતે જ ગયો હતો અને તમામ વસ્તુ કુરિયર મારફતે ગઈ હતી, જેથી આ એસજીએસની ટીમ દ્વારા આ કુરિયરમાંથી કઈ રીતના જે ડેટા હતા અને આ ડેટાના આધારે જ આ સમગ્ર મામલો અને સમગ્ર ખેલ જે છે તે સામે આવશે. કારણ કે જે પ્રકારે દિવાળી દરમિયાન જે માલ વેચાવવામાં આવ્યો હતો ખાસ કરીને ઓનલાઈન વ્યવસાય ખૂબ ફરી ફૂલી રહ્યો હતો તે દરમિયાન એસજીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા. મહત્વનું એ પણ કહી શકાય કે હાલ જે એસજીએસટી જે આ બિલ વગરનો જે માલ છે તે બિલ વગરનો માલ પણ ક્યાંક ને ક્યાંક તપાસ જે હાથ ધરવામાં આવે છે. કારણ કે જે પ્રકારનો સ્ટોકનો જથ્થો હોય છે તે સ્ટોકનો જથ્થોમાં કેટલાના બિલ બન્યા છે, કેટલાના બિલ બાકી છે અને કઈ રીતના માલ વેચવામાં આવ્યો છે તે તમામ દિશામાં એસજીએસની ટીમે સર્ચ હાથ ધર્યું છે. સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે ક્રેડિટ ટેક્સના આધારે જે ટેક્સ હોય છે તેમાં આ જે બંને ખરીદ અને વેચાણના જે બિલો હોય છે તે બિલોમાં પણ એડજસ્ટ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે ખૂબ જ બેનામી દસ્તાવેજો અને રોકડ વ્યવહારો સાથે સાથે મોટા પાયે ટેક્સ ચોરી ઝડપાય તો નવાય નહીં. હાલ આ સમગ્ર મામલે કોલ્ડ સ્ટોરેજમાં જે રાખેલો માલ છે તે માલની પણ વિગતો જે છે તે લેવાની શરૂ કરી છે અને સમગ્ર મામલે એસજીએસની ટીમ મોટો ખુલાસો કરે તો નવાય નહીં. જી ચોક્કસ. સીધા હતા અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર, કે જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં સુરતની અંદર એસજીએસટી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જે રીતે કર ચોરી કરવામાં આવી હતી તેને લઈને અત્યારે હાલમાં એસજીએસટી દ્વારા ક્રોસ વેરિફિકેશન કરી અને હકીકત બહાર લાવવાની કવાયત શરૂ કરાઈ છે. અમદાવાદમાં રખડતા ઢોરનો મામલો રાજકારણ ગરમાયો છે. આ મામલાને લઈને અત્યારે હાલ કોર્પોરેશનના અધિકારીઓએ વહેલી સવારે મુલાકાત લીધી હતી અને પશુઓને આપવામાં આવતો ઘાસચારો દવાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વિપક્ષ નેતાએ પણ બપોરે મુલાકાત લીધી હતી. ત્યારે આ મુલાકાત દરમિયાન વિપક્ષે અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. પશુઓ બચાવવાના નારા સાથે ઢોર ડબ્બાની મુલાકાત લીધી હતી, જ્યારે માલધારીઓએ પણ મંગળવારે પશુઓના મોત મામલે હોબાળો મચાવ્યો હતો. જે પ્રમાણે હાઈકોર્ટનું જે કડક વલણ હતું અને રખડતા ઢોરનો મામલો છે રાજ્યભરની અંદર જે બહાર આવ્યો છે અને સાથે જે પ્રમાણે તારીખ ઉપર તારીખ હાઈકોર્ટની અંદર જોવા મળી છે, આ તારીખો દરમિયાન ઘણી વખત હાઈકોર્ટે તમામ જે કમિશનર છે, જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે, સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરે પણ લપડાક લગાવી હતી અને જે બાદ કામગીરી શરૂ થઈ. અને આ કામગીરી કેવી રીતે થઈ છે, આડેધડ કામગીરી થઈ હોવાની સાથે જે પશુ પાલકો છે તેમના ઘરોમાંથી પણ આ જે પશુઓને છોડી લેવાની જે આક્ષેપો વારંવાર થયા છે તેને લઈને ઘણી વખત આ પ્રમાણે સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી વખત પશુપાલકો અને અધિકારીઓ વચ્ચે પણ સામનો થયો છે, એફઆઈઆર પણ થઈ છે અને ત્યારબાદ આ જે ઘટનાક્રમ છે તે સામે આવ્યો. પરંતુ હવે જે વળાંક જે આવ્યો છે તે વળાંક આવ્યો છે પશુઓના મોતનો. જે પ્રમાણે માલધારી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જે ઢોર ડબ્બા કોર્પોરેશન દ્વારા સંચાલિત કરવામાં આવે છે ત્યાં જે ત્રણે ત્રણ જે ઢોર ડબ્બા છે તેની અંદર પશુઓને સાચવવામાં આવતા નથી. આ જે ઘટનાક્રમ છે સાચો પડ્યો ત્યારે કે જ્યારે કોર્પોરેશનના જે ઢોર ડબ્બામાંથી જે લઈ જવામાં હતા મૃત પશુઓ છે તેનું જે કામગીરી છે તેની સામે સવાલ ઉઠ્યા. જે પ્રમાણે પશુપાલકો છે તેના દ્વારા ગ્યાસપુરની અંદર દરોડા પાડવામાં આવ્યા અને જે પશુઓ છે મૃત હાલતમાં મળી આવ્યા હતા તેને લઈને હોબાળો મચી જવા પામ્યો. તમામ લોકોએ આક્ષેપ કર્યા કે હા આ રીતે જે પશુઓનું જે પ્રમાણે જે પ્રોસેસ થવી જોઈએ તેના મોત બાદ તેવી પ્રોસેસ થતી નથી અને ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરો જે છે તે પૈસા હજમ કરી જાય છે, જેને લઈને દાણીલીમડા ખાતે પણ પશુપાલકોએ ધરણા યોજા અને આખી રાત તેઓ ત્યાં બેસી રહ્યા. હવે આ મામલો રાજકારણ એટલે કે રાજકીય રૂપ પકડી રહ્યો છે. જે પ્રમાણે વહેલી સવારે ડીવાયએમસી સીએનસીડી વિભાગના મીર પટેલ છે તેને અચાનક જ મુલાકાત લીધી, ત્યાં કેવી રીતે કામગીરી થાય છે દાણીલીમડાની અંદર તેની કામગીરીનું નિરીક્ષણ કર્યું, સાથે જ તંત્રને સૂચના પણ આપી, કર્મચારીઓને પણ સૂચના આપી હતી અને સાથે જે સૂકો અને જે લીલો ઘાસચારો જે છે કેટલા પ્રમાણમાં આપવામાં આવે છે, પાણી કેવું આપવામાં આવે છે તે અંગેની પણ પૃચ્છા કરી હતી. ત્યારબાદ બપોરના સમયે શહેજાદ ખાન પઠાણ જે વિપક્ષના નેતા છે તેઓ પણ આ દાણીલીમડા ઢોર ડબ્બા માટે પહોંચ્યા હતા અને સાથે ત્યાં પણ નિરીક્ષણ કરવાની માંગ કરી હતી. તેઓની સાથે બીજા અલગ અલગ કોર્પોરેટર પણ હતા કોંગ્રેસના,
તેમના દ્વારા પણ આજે માંગ કરવામાં આવી કે જે પ્રમાણે પશુઓને રાખવામાં આવે છે તે ખૂબ જ ખરાબ રીતે રાખવામાં આવે છે, જે પ્રમાણે બજેટની અંદર જે પૈસા ફાળવવામાં આવે છે તેનો વ્યય થતો હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે આ મામલો છે રાજકીય રંગ પકડી રહ્યો છે, મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપ બંને સામે થઈ રહ્યા છે. તંત્ર જે છે તે પોતાની બચાવ મુદ્રામાં જોવા મળ્યું છે. વિપક્ષ જે છે આ મામલાને જે સામાન્ય સભા સુધી લઈ જવા માટે અને સામાન્ય સભામાં પણ આ મામલે 3-4 વાર રજૂઆત કરી ચૂક્યા છે, ત્યારે મેયર પાસે અને તંત્ર પાસે પણ તેઓએ માંગ કરી છે કે આ રીતે જ્યારે પશુઓને રાખવામાં આવે છે તો તેને જો રખડતા દોર એટલે કે રસ્તાઓ પર જે અકસ્માતો થાય છે જેના લીધે જે તમે પકડો છો તો આ રીતે જેને સાચવવાની જવાબદારી પણ કોર્પોરેશનની જ રહેલી છે અને કોર્પોરેશન આ માટે બજેટ ફાળવે છે તો આ રીતે તેનું જે મોત થાય છે તે ના થવું જોઈએ તેવા પણ જે છે રજૂઆત કરી હતી. પરંતુ આ મામલો છે તે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે અને સાથે જ લાયસન્સની જટિલ પ્રક્રિયાની સામે પણ માલધારીઓ દેખાવો કરી રહ્યા છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.